ભાઈ મર્દ ચિંતા નહીં માને, મદ લઈ કરું લઈ મર્દ કો મર્દ બતાવે. એટલે મર્દો ની વાતો અહીંયાથી કેવી છે, કાયમ મારે આ લાઈટ ક્યારેક સરસ થાય છે, પાછી બંધ થઈ જાય છે. વ્યક્તિ લાઈટ વાળા મિત્ર ક્યાં છે? ત્યાં અહીંયા થોડું સેટિંગ તમારી રીતે કઈ કરી લેજો ધીરે ધીરે અમને. એટલે વાત તમને એ કરતો હતો કે ખુમારી ની વાતો મારે અહીંયાથી કેવી છે, અને આવું મોટું આયોજન અહીંયા ખાસ કરી, અને પ્રકૃતિ છે આ બધું, પ્રકૃતિ એટલે માનું રૂપ છે, મા મહાકાળ એક ની આ જંગલ અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોધ પહાડ તણી જ્યાં પહાડ તણા જીલે પડસંદા પ્રજા ગણિકમ પહાડ તણી. એટલે આવો પંચ મહોત્સવ જે અદભુત આ આયોજન થયું છે, ફરી ફરીને વહીવટી તંત્ર અને આખો કલેક્ટર સાહેબને આખા આયોજકની આખી ટીમને અભિનંદન આપું છું, અને આપ બધાયને. અને મારે અહીંયાથી બે હાથ ઊંચા કરીને એક વાર હરનો નાદ આપણે બધાય કરીએ. હર 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 જરૂર એ પ્રાર્થના ને સાંભળે. 30 સેકન્ડ માટે આપણે શિવ તાંડવ સાથે મને તાલ આપો. જાયેંગે રામ રાયેંગે.
રામનું આ ગીત આવ્યું છે, યાદી થઈ. આપણો ભારત વર્ષ દરેક જ્ઞાતિથી રૂડો છે. હું કાયમ બોલ્યો છું, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક મળી અને ભારતને સુપર પાવર બનાવવાનો છે, એ વાત હકીકત છે. જ્ઞાતિવાદની વાત સાહિત્યકાર તરીકે કોઈથી ન કરાય, અને હું તો કરું જ નહીં, બધાને એક કરવાની વાત કરું છું. હા, પણ એક વાત કહી દઉં અહીંયાથી, કે ભારતમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય કે મેરી પત્ની અહીંયા સેત નહીં હૈ તો પાકિસ્તાન ભેળું થા ભૂગલું, અહીંયા હું ડાયટો છે, એ વાત તો હકીકત છે કે નહીં? હા, એક ઝટકામાં ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી. ડોક્ટર અબ્દુલ કલામ ની જનેતાને મારા સો સો સલામ છે. પણ ઘણા વર્ષો પહેલા શાહરૂખ ખાન ને અમેરિકાના એરપોર્ટમાં રોકવામાં આવ્યો, તેથી અહીંયાનો એક એ વખતનો મંત્રી ઊંચો થઈને એમ કહેતો હતો કે યે હિન્દુસ્તાન કે અસ્તિત્વ જોખમ મેં હૈ, બોલા રોક્યો એટલે ઈ મને વાંધો નથી. પણ એવી જ રીતે ડોક્ટર અબ્દુલ કલામ ને એ વખતે દિલ્હીના એરપોર્ટમાં રોક્યો તો તેથી કાંઈ નહોતો બોલ્યો, એટલે પીડા છે ને અહીંયા રાયડું નાખી બોલવું પડે છે. બાકી આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત છે? અમે ભગતસિંહની વાત કરી છે તો અશફાકુલ્લા ખાનની પણ વાત કરી છે અમે. બરાબર, અમે કાદુ મકાણી thank you.
હોઈશ. અવધ નરેશ નો યુવરાજ, ભારત નો આર્યપુત, પરાગ પર બ્રહ્મ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યામાં મંદિરમાં બિરાજમાન થવાના છે. એના માટે મારે એકાદ કરીમાં કેવું હોય તો ભગવાન રામ